મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, પાણીની સ્થિતિ પર થશે સમીક્ષા, નીતિ વિષયક બાબતો પર થશે ચર્ચા. ફી નિયમન મુદ્દે આજે શાળા સંચાલકોની શિક્ષણ વિભાગ સાથે બેઠક, સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે બેઠકનું આયોજન. સુરતના પાલડિયા બંધુઓ 80 કરોડનું ઉઠમણું કરી ફરાર, મુંબઈના હીરા વેપારીઓના નાણાં ફસાયાની આશંકા. કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા ઉપવાસ પર ઉતરેલી હિતરક્ષક સમિતિના પારણા, વાઘાણીએ સરકાર વતી આપી કામગીરીની ખાતરી. જમીન વિકાસ નિગમના એમડી દેત્રોજાના 14 દિવસના રિમાન્ડ મંજૂર, આવક કરતા વધુ સંપત્તિ ઉપનો છે આરોપ. ચુમ્માલીસ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સૌથી ગરમ, મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર, 5 દિવસ રહેશે ગરમીનું જોર. જમીન મામલામાં એક વ્યક્તિને પકડી ખોટી રીતે માર મારવાના કેસમાં આઈપીએસ મનોજ નિનામાએ 1 વર્ષની સજા, 18 વર્ષ બાદ ભૂજકોટનો ચુકાદો. નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત અને હું છું ઝિલન. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ તો ફેસબુક પર પીએમ મોદી સૌથી વધારે પોપ્યુલર થયા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડ 32 લાખ ફોલોઅર્સ છે. ડોનાલ્ડ ટ્રમ્પથી 2 ગણા વધુ પીએમ મોદીના એફબી પર ફોલોઅર્સ છે. ફેસબુક પર પીએમ મોદી અને ટ્વિટર પર ટ્રમ્પ આગળ છે. તો ફેસબુક પર પીએમ મોદીના ફોલોઅર્સ સૌથી વધારે છે. 4 કરોડ 32 લાખ જેટલા પીએમ મોદીના ફેસબુક પર ફોલોઅર્સ છે. ડોનાલ્ડ ટ્રમ્પથી 2 ગણા વધુ ફોલોઅર્સ પીએમ મોદી ધરાવે છે. ફેસબુક પર પીએમ મોદી આગળ છે તો ટ્વિટર પર ટ્રમ્પ આગળ છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં પીએમ મોદી ઘણા પોપ્યુલર છે અને તેઓ ઘણા એક્ટિવ પણ સોશિયલ મીડિયા પર રહે છે, ત્યારે ફેસબુક પર પીએમ મોદી સૌથી વધારે પોપ્યુલર બન્યા છે. પીએમ મોદીના 4 કરોડ 32 લાખ જેટલા ફોલોઅર્સ છે, જ્યારે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો તેમના કરતાં 2 ગણા વધુ ફોલોઅર્સ પીએમ મોદી ધરાવે છે. તો ફેસબુક પર પીએમ મોદી અને ટ્વિટર પર ટ્રમ્પ આગળ છે. સોશિયલ મીડિયા પર હંમેશા પીએમ મોદી ઘણા એક્ટિવ રહેતા હોય છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા પણ સતત વધી રહી છે, ત્યારે ફેસબુક પર પીએમ મોદી સૌથી આગળ છે. 4 કરોડ 32 લાખ જેટલા તેમના ફોલોઅર્સ ફેસબુક પર છે. જ્યારે કે જો ટ્વિટરની વાત કરવામાં આવે તો ટ્વિટર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગળ છે, તેમના ફોલોઅર્સ વધારે છે અને પીએમ મોદી બીજા નંબરે છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. દર બુધવારે જે બેઠક મળતી હોય છે તે આજે મળવાની છે. રાજ્યમાં પાણીની સ્થિતિ બાબતે સમીક્ષા થશે. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના અને કૃષિ મહોત્સવની પણ સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે સુપ્રીમના નિર્દેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો સાથે યોજાનારી બેઠક પરના મુદ્દાઓની પણ ચર્ચા થશે. દર બુધવારે આ કેબિનેટની બેઠક યોજાતી હોય છે. ગઈકાલે આ બેઠક યોજાવાની હતી, તેની જગ્યાએ હવે આજ પર આ બેઠક યોજાવાની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. ખાસ કરીને પાણીનો જે પ્રશ્ન છે, પાણીની સ્થિતિ બાબતે, રાજ્યમાં જે સ્થિતિ છે તે બાબતે સમીક્ષા થશે. તો સરકારની નીતિ વિષયક બાબતો પર પણ ચર્ચા થશે. તો સાથે જ આજે જે કેબિનેટની બેઠક મળવાની છે તેમાં જે સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ કર્યા છે ફી નિયમનને લઈને તેની પણ ચર્ચા થશે. આગળ વાત કરીએ તો જામનગરમાં ધારાશાસ્ત્રીની હત્યાને મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલો આજે હડતાળ પર ઉતરી રહ્યા છે. તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી આજે અળગા રહેશે. ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશનની સીબીઆઈ તપાસની માંગ છે. હત્યાનો ભેદ હજી ન ઉકલાય હોવાનો વકીલોમાં રોષ છે.
તો સરા જાહેર જે રીતે જામનગરના ધારાશાસ્ત્રીની હત્યા કરી દેવામાં આવી હતી તેનો રોષ હજી પણ જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે મુસ્તાક જોડાયા છે. જે મુસ્તાક જણાવશો કે જે ધારાશાસ્ત્રીના હત્યા મામલે હવે ગુજરાત હાઈકોર્ટના વકીલો પણ આજે હડતાળ પર ઉતરી રહ્યા છે. જીજીલન ચોક્કસથી આપને જણાવી દઉં કે શનિવારના રોજ રાત્રિના 9 વાગે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જ્યારે જામનગર વકીલ મંડળની વાત કરવામાં આવે તો રવિવારથી લઈને સતત એ લોકો કાર્યક્રમ આપી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હત્યારાને પકડવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આ ઘટનાના પગલા ક્યાંક ને ક્યાંક હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ જોવા મળી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટની ગઈકાલે મળેલી બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવેલો છે કે આજે એ લોકો કોર્ટ કાર્યવાહીથી રહેશે અને ત્યાં સજ્જડ બંધ પણ પાડવામાં આવશે. જ્યારે વધુમાં 5 દિવસ થી ચાલી રહેલી આ તપાસમાં જામનગર પોલીસની જુદી જુદી ટુકડીઓ તપાસ કરી છે. આ ઉપરાંત એટીએસ ગુજરાત તેમજ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અને અન્ય એજન્સીઓનો પણ સહારો લેવામાં આવ્યો હોવા છતાં હજી સુધી આરોપીઓના કોઈ સગર મળ્યા નથી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના વકીલ એસોસિએશન દ્વારા આ આખી સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. જી 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 મુસ્તાક, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, જેના કારણે વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશન દ્વારા પણ આજે હડતાળ પાડવામાં આવશે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી શાળામાં ફી નિયમનનો જે મામલો છે તેમાં આજે શાળા સંચાલકોની શિક્ષણ વિભાગ સાથે બેઠક થવાની છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે બેઠકનું આયોજન ઘડવામાં આવ્યું છે. ખાનગી શાળાઓમાં ફીને લઈને ચર્ચા થશે. તો જે રીતે સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે તે નિર્દેશના આધારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓમાં ફીને લઈને ચર્ચા થશે અને હવે જોવાનું રહેશે કે આ બેઠકનું નિષ્કર્ષ શું નીકળે છે અને જે આ બેઠક છે તેનો જે નિષ્કર્ષ છે તે વાલીઓ તરફી આવે છે કે નહીં, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને શાળા સંચાલકોની જે દાદાગીરી છે તે દિવસે ને દિવસે વધી છે અને ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પણ જે શાળાઓ તરફી આવ્યા છે. તો ખાનગી શાળાઓમાં ફી નિયમનો જે મામલો છે તેમાં આજે શાળા સંચાલકોની શિક્ષણ વિભાગ સાથે બેઠક થવાની છે અને જોવાનું રહેશે કે સરકારે જે ફી નક્કી કરી હતી તે ફી સ્કૂલ સંચાલકો માને છે કે પછી તેમના મનમાની પ્રમાણે ફી વધારે છે અને વાલીઓને જે રીતે છેલ્લા ઘણા મહિનાઓથી મુશ્કેલી પડી રહી છે તેમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. આગળ વાત કરીએ સુરતની, તો સુરતના હીરાના વેપારીએ 80 કરોડનું ઉઠમણું કર્યું છે. ઘનશ્યામ પાલડિયા અને નરેશ પાલડિયા 80 કરોડનું ઉઠમણું કરી અને ફરાર થઈ ગયા છે. આ બંને ભાઈઓ યુનિટને તાળા મારીને ભાગી ગયા છે. કતાર ગામમાં નંદુ દોશીની વાડીમાં આ બંને ભાઈઓનું હીરાનું યુનિટ આવેલું છે, જેમાં તેઓ રફ ડાયમંડનું કામ કરતા હતા. જોકે બંને ભાઈઓ 80 કરોડનું ઉઠમણું કરી ગયા છે, જેથી અનેક લોકોના નાણાં આ બંને ભાઈઓ પાસે ફસાઈ ગયા છે. તો સુરતના કતાર ગામમાં આ બંને ભાઈઓનું હીરાનું યુનિટ આવેલું છે. યુનિટને તાળા મારી અને બંને ભાઈઓ રફુ ચક્કર થઈ ગયા છે. 80 કરોડનું ઉઠમણું કરી અને આ બંને ભાઈઓ જતા રહ્યા છે. જમીન વિકાસ નિગમ કચેરીના MD કનૈયાલાલ દેત્રોજાના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ગઈકાલે કનૈયાલાલ દેત્રોજાને જજના બંગલા પર રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં જજે કનૈયાલાલ દેત્રોજાના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કનૈયાલાલ દેત્રોજા પર આવક કરતા વધુ સંપત્તિનો આરોપ છે. ત્યારે આ કેસમાં ACB દેત્રોજાના રિમાન્ડની માંગ કરી હતી. મહત્વનું છે કે ગાંધીનગરમાં આવેલી જમીન વિકાસ નિગમની કચેરીમાં થોડા દિવસ પહેલા ACBએ રેડ કરીને કૌભાંડ ઝડપ્યું હતું. અમદાવાદમાં એકનું એક ઘર અનેક લોકોને પધરાવી છેતરપિંડી આચર્યું હોવાનું બહાર આવ્યું છે. હિપોલિન કંપનીના ડાયરેક્ટર અને તેના માતા પિતા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આનંદનગર પોલીસે આરોપી વિવેક શાહ સહિત 3 લોકો સામે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી વિવેક શાહના માતા પિતા છે અને પોલીસના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ લોકોએ અનેક લોકો સાથે છેતરપિંડી આચર્યું હોવાની આશંકા છે.
વાત કરીએ કાળઝાળ ગરમીની તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું છે, જેને પગલે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભાવનગરમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમદાવાદ અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ડીસામાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 42.3 ડિગ્રી, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું. તેવી જ રીતે ભુજમાં 39.2, પોરબંદરમાં 34, મહુવામાં 37.2, વલસાડમાં 34.9 અને સુરતમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં 2 દિવસથી તાપમાન 44 ડિગ્રીને પાર થતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં હજુ પણ 5 દિવસ સુધી 41 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. તો બીજી તરફ આકરી ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ખૂબ જ અગત્યનું કામ હોય તો જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. ભાવનગર શહેર ગઈકાલે અને આજે એટલું બધું જે ગરમ છે કે આવું છેલ્લા લગભગ 10 થી 15 વર્ષમાં આવી ગરમી ક્યારેય પડી નથી. આ વખતનો હીટવેવ અલગ જ છે. ગરમીનો પારો 2-3 દિવસથી બહુ ખૂબ જ છે કે ના પૂછો વાત. પરિસ્થિતિ તો ન કહેવાય એવી છે અત્યારે કે 2-3 દિવસથી ઘરમાંથી બહાર નીકળવું અત્યારે બહુ કઠિન છે. એમ ઘરની પણ વાત કરોમાં, ઘરમાં એસી ચાલુ હોય છે તો ખ્યાલ નથી પડતો, કે પંખા ચાલુ હોય છે તો પણ ખ્યાલ નથી પડતો. છોકરાઓને બહાર નીકળવું હોય તો 100 વાર વિચાર કરવું પડે છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અંગત ઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, ત્યારે ગરમીને લઈને લોકો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં ગરમી શું મુસીબત લઈને આવશે જોઈએ આ અહેવાલમાં. ધગ ધગ તો તાપ કરવો પડશે સહન. આગામી 5 દિવસ રહેશે આકરા. આભમાંથી ઝરશે અગનજ્વાળા. આગામી દિવસોમાં પણ લોકોને ગરમીમાંથી કોઈ રાહત મળવાના અણસાર નથી લાગી રહ્યા, કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેશે. હાલ પડી રહેલી ગરમીને કારણે અમદાવાદમાં આગામી 3 દિવસ સુધી હીટ એક્શન પ્લાન મુજબ યલો એલર્ટ જાહેર કરાયું છે. કાળઝાળ ગરમીને કારણે રસ્તા પર અગનભઠ્ઠી જેવો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા તબીબો પણ સલાહ આપી રહ્યા છે. કે હમકો ટેમ્પરેચર ઇઝ ઓલવેઝ ઇટ ઇઝ રિમેનિંગ ઓન ધ હાયર સાઈડ. અગર કોઈ થંડરસ્ટર્મ એક્ટિવિટી હો જાતા હૈ ફિર ટેમ્પરેચર મેં ડાઉન આયેગા, અદરવાઇઝ ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર પરસિસ્ટ કરેગા અગલે 5 દિન. ગરમી તો અસહ્ય પડવાની છે, ત્યારે આ ગરમીથી બચવા માટે લોકો પણ અવનવા નુસખા અપનાવી રહ્યા છે. સુરતી રાલાઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સર ગરમી તો બહુત બઢ ગઈ હૈ, ઇતના ગરમી 11 બજે કે બાદ સહન નહીં હોતા, કામ ધંધે વાલે કોઈ નિકલતા નહીં. હમ તો સર આટો ચલાતે હૈ, 12 બજે કે બાદ હમકો એક ભી પેસેન્જર મિલતા નહીં, ગરમી કા કારણ હૈ. ઓર એક એક ઘંટે પે પ્યાસ લગતી હૈ, હમ લીંબુ શરબત કા સહારા લેકે સમજો હમારા 50 રૂપિયા રોજ કા યે ખર્ચા બઢ ગયા ગરમી કી વજહ સે. તો ઘણા રાજકોટ વાસીઓએ ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ લીધો છે. બાળકોને વેકેશન ચાલી રહ્યા છે અને ગરમી પણ ભારે પડી રહી છે, ત્યારે રાજકોટ વાસીઓ વોટર પાર્કમાં જઈ મજા માણી રહ્યા છે. બહાર બહુ તડકો હોય છે, 45 ડિગ્રી તાપમાન હોય છે, પણ અહીંયા બહુ મજા આવે છે, એન્જોય કરીએ છીએ ફૂલ ફેમિલી સાથે. વોટર પાર્કમાં અહીંયા જરાય તાપમાન લાગતો નથી એટલે અહીંયા આવ્યા છીએ. બહુ સારું વોટર પાર્ક છે, આખી ફેમિલી સાથે આવેલા છીએ, બહુ મજા આવે છે અહીંયા. આમ કોઈ ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તો કોઈ વોટર પાર્કની મજા માણી રહ્યા છે. ત્યારે આગામી 5 દિવસ જે રીતે ભારે ગરમી પડવાની આગાહી કરાઈ છે, તેને લઈને લાગે છે કે લોકોની મુશ્કેલી વધશે.
બે મહિનાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતનું તાપમાન 42 ને પાર જોવા મળી રહ્યું છે. જે રીતના તમે અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ વિસ્તારો અને ખાસ કરીને જે રોડ છે તે રોડ પર જે વાહન વ્યવહાર છે તે પણ ઓછો જોવા મળી રહ્યો છે. ખાસ જે ટુ વ્હીલર ચાલકો છે તે બપોરના સમયે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે કહી શકાય કે પોતાના શરીરને ઢાંકીને નીકળી રહ્યા છે. એટલે કે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યને ખાસ કરીને અમદાવાદ શહેરનું તાપમાન 40 ને પાર 42 થી 43 ડિગ્રી જોવા મળશે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 3 દિવસ સુધી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન અક્ષય સાથે મિતેશ ગોહિલ, G24 કલાક, અમદાવાદ. બીજા પણ સમાચારો જોઈશું, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભુજના એક શખ્સને જમીનના કેસમાં પકડીને માર મારવાના કેસમાં ભુજની કોર્ટે IPS મનોજ નીનામાને 1 વર્ષની કેદ અને 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ VD મોઢે IPC 323 હેઠળ નીનામાને દોષી ઠેરવીને 1 વર્ષની કેદની સજા અને 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથોસાથ ફરિયાદીને 10,000 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મનોજ નીનામાને 2007માં IPS તરીકે પ્રમોટ કરાયા હતા. 2015માં રાજકોટમાં PSIના ભરતીના કૌભાંડમાં પણ નીનામા સહિત 3 અધિકારીના નામ ઉછળ્યા હતા અને 3ને સસ્પેન્ડ કરાયા હતા. અને આજે આખરી દલીલો પછી કોર્ટે નિર્ણય કર્યો છે એમાં 323 IPCનો ગુનો સાબિત માનીને 1 વર્ષની સજા અને 1,000 રૂપિયા દંડ અને 10,000નો વળતર ફરિયાદીને અપાવવા માટેનો આદેશ કોર્ટે કર્યો છે. મોઢ સાહેબ, બહુ ખુશીની લાગણી અનુભવું છું. બીજા નંબરમાં જે અધિકારીઓ પોતાને એમ સમજે કે રજવાડો ચાલે છે, પોતાની બેફામ લુખાગી રીતે અધિકારી વાતે, એના માટે લાલબત્તી સમાન છે. અમદાવાદના મેમકો રાજીવ ગાંધી ભવન ખાતે એક શખ્સે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. શરીર પર પેટ્રોલ છાંટી યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે સમય સૂચકતા વાપરી આ શખ્સને બચાવી લીધો હતો. હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં એક કાર બાળકી પર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરમાં સમારકામ ચાલી રહ્યું હતું, જેના કામદારની માસૂમ પુત્રી ચાદર ઓઢીને મંદિરના પ્રાંગણમાં સૂતી હતી. જો કે આ દરમિયાન મંદિરનો સેવક કાર લઈને અંદર પ્રવેશતા તેણે ઊંઘી રહેલી બાળકી પર કાર ચઢાવી દીધી હતી. જો કે આ ઘટના બનતાની સાથે જ આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો. હાલ તો આ મામલે ફરિયાદ દાખલ કરાતા પોલીસ તપાસ હાથ ધરાઈ છે. એક નાની છોકરી રમતા રમતા એક્સિડન્ટ થયેલ, એને અહીંયા VS લાવ્યા હતા, મરણ ગયેલ છે અને એની કાર્યવાહી અત્યારે ચાલુ છે. હવે કાર્યવાહી કરી અને PM માટે એને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે અને આગળની તજવીજ ચાલુ છે. કાર ચાલક હમણાં ભાગી ગયો, ગાડી મૂકીને ભાગી ગયેલી, એનું નામ ઠામ જાણવા મળેલ નથી. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં 3 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. હું દ્રશ્યમાં આપને બતાવવા માંગીશ કે આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ બાળકીને સુવાડવામાં આવી હતી. બાળકીને આ જગ્યાએ સુવાડવામાં આવી હતી અને જે કામદારો હતા તેમની આ બાળકી હતી અને 3 વર્ષની બાળકીને તેની ઉપર કપડું ઢાંકીને તેને ઊંઘાડવામાં આવી હતી. ત્યારે અચાનક જ આ બાજુથી કાર ચાલક આવ્યો હતો અને કાર ચાલક જે છે તે સેવક હતો અને તે સેવક કાર લઈને આવ્યો અને ત્યારબાદ તેને બાળકી ન દેખાઈ અને તે જે ભોંયરું જે આવેલું છે પાર્કિંગ માટેનું જે ભોંયરું આવેલું છે તે ભોંયરામાં તે ગાડી લઈ ગયો હતો. કાર ચાલકને બાળકી દેખાઈ નહીં અને જેના કારણે થઈ અને તેનાથી અકસ્માત સર્જાયો. અને બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે બાળકી હતી તે બાળકી અહીંયા સૂતી હતી અને ત્યારબાદ તેની જે ઘટના સ્થળે તેનું મૃત્યુ નિપજ્યું છે. કાર ચાલક જે કાર લઈને આવ્યો હતો તે કાર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, GJ1HK 8532 આ નંબરની જે ગાડી હતી તે ગાડી લઈ અને આ જે સાધક હતો તે સાધક અહીંયા આવ્યો હતો અને ત્યારબાદ આ જે બાળકી છે તેનું મૃત્યુ થતાં હાલ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હાલ જે બાળકી છે તે બાળકીને VS હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરા પર્સન કૌશલ કંસારા સાથે હરમેશ શુકડા, ઝી મીડિયા, અમદાવાદ.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં દોઢે દિવસે લૂંટની ઘટના બની છે. બાઇક પર આવેલા ત્રણ ભૂકાનીધારીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો. લૂંટારૂઓ જયમંગલ એસ્ટેટ પાસે સ્ટીલના વેપારીની ઓફિસમાં ગ્રાહક બનીને પહોંચ્યા હતા, જ્યાં લૂંટારૂઓએ લાગ જોઈ અને વેપારીને છરી બતાવી રૂપિયા 3 લાખ લૂંટી અને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી. આજરોજ 3 થી 4 ના ગાળામાં જયેશભાઈ શાહ છે, જેમનું કેવલકાંટા નજીક એસ્ટેટમાં એમની દુકાન છે સ્ટીલની, એની અંદર 2 મોટરસાઇકલ પર લૂંટારૂઓ આવેલા અને એમની ઓફિસની અંદર જયેશભાઈ હાજર હતા. એ દરમિયાન એમને સ્ટીલના ખરીદી બાબતે વાતચીત થયા બાદ તેઓએ ઉપર વધુ વાતચીત માટે ઉપર લઈ જતા ઓફિસની અંદર એમને ચક્કુ બતાવી અને 3.5 લાખની લૂંટારૂઓ નહીં પકડાય તો બંધ પાડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે 2 દિવસ દુકાનો બધાની બંધ રહે તો બંધ રહે, આ ધોળે દાડે અને મજ દિવસે આ લોકો આ રીતે કરીને જાય તો કાલે બીજાનું શું, અને આ તો ભર્યો માર્કેટ છે આખો, તો અમારે એક્શન લેવું જ છે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાન કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલી હિતરક્ષક સમિતિના ઉપવાસ સમેટાઈ ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હિતરક્ષક સમિતિના સભ્યોના પારણા ખરાવ્યા, સાથે જ તેમણે વહેલી તકે આ મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવવાની બાંહેધરી પણ આપી. ઉપવાસના અંત બાદ જીતુ વાઘાણીએ કોંગ્રેસ કે હાર્દિક પટેલનું નામ લીધા વિના કહ્યું કે સરદાર પટેલ પર રાજનીતિ ન થવી જોઈએ. કારાત્મક રીતે પાર્ટીને સરકાર લઈ જઈશું. મને આનંદ છે કે આ વાતનો સુખદ અંત આવ્યો છે. કેટલાક લોકો એમાં રાજનીતિ કરવા માંગતા હોય તો એમને મોકો ઉપવાસીઓએ નથી આપ્યો, એટલે એમનો પણ આભાર માનું છું. હું પણ એ રાજનીતિ કરવા નથી આવ્યો. વડીલ છે, બેઠા છે, સરદાર સાહેબ માટે બેઠા છે, ત્યારે સ્વાભાવિક છે કે અમારું મન અને અમારી લાગણી હંમેશા એમની સાથે હોય. દિલ્હીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું કે રાજ્યમાં બની રહેલા સરદાર પટેલના વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુનું 31 ઓક્ટોબરે ઉદઘાટન કરાશે. આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે સરદાર પટેલ અંગે કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. કોંગ્રેસે હંમેશા સરદાર પટેલને અન્યાય કર્યો હોવાનું નિવેદન પણ આપ્યું અને સરદાર પટેલના સ્મારકો સાચવવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે ગુજરાતમાં વર્ષભર ગાંધી જયંતિ ભવ્ય રૂપે ઉજવાશે. સૌથી દુનિયાનું મોટામાં મોટું સ્ટેચ્યુ નરેન્દ્રભાઈની કલ્પના અને આ કામ ફૂલ જોશમાં ચાલે છે અને લગભગ 31 ઓક્ટોબરે આપણે એને ઉદ્ઘાટન કરીશું. સરદાર વલ્લભભાઈ પટેલ અંગે કોંગ્રેસને તો બોલવાનો અધિકાર જ નથી, કારણ કે નહેરુ પરિવાર સિવાય કોંગ્રેસે કદી કર્યું નથી ને સરદાર પટેલને હંમેશા અન્યાય જ કર્યો છે. આજે કરમસદના બધા ભાઈઓને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈએ પારણા કરાવ્યા છે. સરદારનું નામ, સરદારના સ્મારકો આ બધું માટે અમારી સરકાર પાર્ટી કટિબદ્ધ છે અને યોગ્ય રીતે એના પ્રશ્નના નિવારણ માટે અમે એમની સાથે જ છીએ. દેશ અને રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનામાં થઈ રહ્યો છે વધારો. એક બાજુ જ્યાં એટ્રોસિટીના કાયદામાં સંશોધનની વાત ચાલી રહી છે, ત્યારે દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ડીસાના ઉત્તર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાંજીભાઈ ભદ્રુના નાના ભાઈના 10 તારીખે લગ્ન છે, જેમાં કંકોત્રીમાં ભત્રીજાના નામની પાછળ સિંહ શબ્દનો પ્રયોગ કરાતા 3 શખ્સોએ ફોન કરીને તેમને ધમકી આપી, સાથે જ તેમનું ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. અમારા ભાઈના લગ્ન હોવાથી અમે કંકોત્રી છપાઈ હતી. કંકોત્રીની અંદર અમે સિંહ શબ્દ ઉમેર્યો હતો, જે ટવકાની અંદર લખાવ્યો હતો. તો અમુક લોકોએ અમને ફોન કરીને અમારા ભાઈઓને બીપી ભાષામાં વાત કરેલી, તો અમારા ભાઈઓએ ડીસા પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી છે. અને હવે બીજું તો જે સરકાર તરફથી કંઈ થાય એ જ, બીજું તો અમને ધમકીઓ આપે છે, અવારનવાર ઘર સળગાવવાની ધમકીઓ આપેલી છે.
કંકોત્રીમાં માત્ર સિંહનો ઉલ્લેખ કરાતા કોન્સ્ટેબલ કાંજીભાઈને અપમાનિત કર્યા અને ધમકી આપી, જેના પગલે ઉચ્ચ અધિકારીઓ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને બે લોકો સામે નામજોગ અને અન્ય ચાર સામે એટ્રોસિટી એક્ટ મુજબ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. હાલ આ મામલે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક તપાસ કરી રહ્યા છે. કે સિંહ શબ્દ ન લગાવો અને નકર તમારું ઘર સળગાવી નાખશો, એટલે આ માટે સરકાર કોઈ આ નકર પગલાં ભરે અને આ દલિતોને કચડતા રહેશે તો અમે ક્યાં જશું. ડરનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, કારણ કે વારંવાર આવી ધમકી આવતી હોય તો અમે ક્યાં જઈએ. દેશમાં ભલે એસસી એસટીના કાયદામાં સુધારાની વાતને રાજકીય પક્ષો સમર્થન આપતા હોય, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ વિકટ છે, તેની સાક્ષી પૂરતી આ ઘટના સામે આવી છે. બીજા પણ સમાચારો તરફ નજર રહેશે, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. વૈશ્વિક રાજકીય નેતાઓમાં પીએમ મોદી ફેસબુક પર સૌથી વધારે પોપ્યુલર. ફેસબુક પર પીએમ મોદીના 4,32,00,000 ફોલોઅર્સ. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં વરસાદ અને તોફાનનું કહેર. 30થી વધુના મોત, 50થી વધારે ઘાયલ. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. પાણીની સ્થિતિ પર થશે સમીક્ષા, નીતિ વિષયક બાબતો પર થશે ચર્ચા. ફી નિયમન મુદ્દે આજે શાળા સંચાલકોની શિક્ષણ વિભાગ સાથે બેઠક. સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે બેઠકનું આયોજન. સુરતના પાલડિયા બંધુઓ 80 કરોડનું ઉઠમણું કરીને ફરાર થઈ ગયા. મુંબઈના હીરા વેપારીઓના નાણાં ફસાયાની આશંકા. જમીન વિકાસ નિગમના એમડી દેત્રોજાના 14 દિવસના રિમાન્ડ મંજૂર. આવક કરતા વધુ સંપત્તિનો છે આરોપ. ચુમ્માલીસ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર સૌથી ગરમ. મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર. 5 દિવસ રહેશે ગરમીનું જોર. સૌપ્રથમ વાત કરીએ તો રાજસ્થાનમાં વરસાદની સાથે વાવાઝોડાનું કહેર જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોત થઈ ગયા છે, 50થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વીજળી પડતા એક બાળકનું પણ મોત થયું છે. તો મોડી રાત્રે દિલ્હીમાં પણ વરસાદ પડ્યો હતો. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં વરસાદી તોફાનનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કે 50 જેટલા લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળી પણ થઈ રહી છે, ત્યારે વીજળીના કારણે પણ એક બાળકનું મોત થયું છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો છે. રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં વરસાદી તોફાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદની સાથે સાથે વાવાઝોડાનું કહેર પણ વર્તાઈ રહ્યું છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને જેના કારણે 30થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે જ 50 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. તો દિલ્હીમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજસ્થાન, આંધ્રપ્રદેશમાં વરસાદી તોફાન સર્જાયું છે. રાજસ્થાનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વરસાદી તોફાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીં પવન ફૂંકાયો, જેના કારણે 30 જેટલા લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે કે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. વાવાઝોડાનું કહેર રાજસ્થાનમાં ત્રાટક્યું છે. તો આપ જોઈ શકો છો, રસ્તા પર ઝાડ પણ પડી ગયા છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો ત્યારે રસ્તા પર લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ ઝાડ પણ પડી ગયા હતા ત્યારે 30 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કે 50 લોકો ઘાયલ થયા છે. તો વરસાદી તોફાનની સ્થિતિ રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ જોવા મળી છે. દિલ્હીમાં પણ
મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો, ત્યારે રાજસ્થાનમાં સ્થિતિ વધારે કપરી બની અને 30 જેટલા લોકોના મોત થયા. તો બુધવારે રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને રાહત મળી હતી, તો બીજી તરફ વરસાદના કારણે દિલ્હીમાં વાહન વ્યવહારને પણ અસર પડી હતી. આંધીના કારણે વાહન ચાલકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા. ઓફિસથી ઘરે જનારા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગની આગાહી છે કે હજુ એકાદ બે દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે વરસાદ થતાં દિલ્હીવાસીઓને ગરમીથી ભારે રાહત મળી છે. આગળ વાત કરીએ તો મોડી રાત્રે સાણંદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બાઇક અને અજાણ્યા વાહન ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક પર સવાર 3 લોકોના મોત થયા છે. બાઇકને ટક્કર મારી અને વાહન ચાલક ફરાર થઈ ગયો છે. તો સાણંદમાં અકસ્માતની આ ઘટના બની. મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સાણંદમાં બન્યો હતો, જેમાં બાઇક અને અજાણ્યા વાહન ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં બાઇક પર સવાર 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે. તો આ એક ગંભીર અકસ્માત સાણંદમાં સર્જાયો. હિટ એન્ડ રનનો આ બનાવ હતો, જેમાં બાઇક પર સવાર 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે. મોડી રાત્રે સાણંદમાં અકસ્માતની ઘટના બની હતી. આ એ જ બાઇક છે જે બાઇક પર 3 લોકો સવાર થઈને જઈ રહ્યા હતા અને આ ત્રણેય લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે. તો અમદાવાદના સાણંદમાં આ હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બાઇક અને અજાણ્યા વાહન ચાલક વચ્ચે આ ટક્કર સર્જાઈ, જેમાં બાઇક પર સવાર 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે. અને હવે વાત કરીએ કે સાવજની જે કનડગત થાય છે તે કેવી રીતે રોકાય. ગુજરાતની શાન સમાન સિંહોની પજવણીના કિસ્સામાં થઈ રહ્યો છે વધારો, ત્યારે સોશિયલ મીડિયામાં વધુ એકવાર સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિશેષ રિપોર્ટમાં. એશિયાટિક સિંહો છે ગુજરાતની શાન. ગુજરાતની ઓળખ અને ગૌરવ છે સિંહો. સિંહોની પજવણીના વધી રહ્યા છે કિસ્સાઓ. પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જી હા, ફરી એકવાર સોશિયલ મીડિયામાં ગૌરવ સમાન સિંહોની પજવણીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ગીરના જંગલમાં શિકાર આરોપતા સિંહોને અમુક લોકો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. જંગલમાં સિંહ મારણ બાદ મિજબાની માણી રહ્યા છે, ત્યારે વિડીયો ઉતારતા લોકોએ તેમને હડસેલ્યા હતા. જે એશિયાટિક લાયન છે એ આપણા બધાનું ગૌરવ છે અને ખાલી સાસણગીર ફોરેસ્ટમાં જોવા મળે છે. આપણે બધા જોઈએ છીએ કે અત્યારના જે ગેરકાયદેસર લાયન્સો થાય છે એ ખૂબ જ હાનિકારક છે. ગેરકાયદેસર લાયન્સો થવા જ ન જોઈએ અને એને અટકાવવા જોઈએ. એ સિંહ જાતિને બચાવ માટે પણ બહુ જરૂરી છે. આજે જોઈએ તો ગીર પશ્ચિમમાં ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરની પોસ્ટ ખાલી છે. આ સૌથી અગત્યની પોસ્ટ છે, કદાચ ગુજરાત લેવલે સૌથી અગત્યની પોસ્ટ કહી શકાય તો ગીર પશ્ચિમ છે. તો શા માટે એ ચાર્જથી ચલાવવામાં આવી રહી છે? અત્યારે ફિલ્ડનું એનાલિસિસ કરીએ તો ગીરની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે એ 2007 કરતાં પણ વિકટ છે. 2007માં જ્યારે સિંહોના શિકાર થયા ત્યારે પણ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મજબૂત હતી. અત્યારે ગીર સાવ રેડુપટ જેવું છે શિકારીઓ માટે. તો હવે સિંહના ફરીથી શિકાર થશે તો એના માટે કોણ જવાબદાર છે? આ ઘટના સમયે એક પોલીસ અધિકારી પણ ત્યાં હાજર હોવાની શક્યતા છે. વાયરલ વિડીયોમાં લોકો દ્વારા પોલીસ સાથે વાતચીત કરતા હોવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે,
જેમાં લોકો પીએસઆઈ ને પોતાની પાસે બોલાવી રહ્યા છે. આ વિડીયો ઉના કે ધારી વિસ્તારનો હોવાનું અનુમાન છે. આ વસ્તુનું નિયંત્રણ કરવા માટે વન વિભાગ ખૂબ જ તકેદારી રાખે છે. એના માટે દરેક તાલુકાની અંદર ટ્રેકર મૂકેલા છે, તેના ઉપર ગાર્ડ, ફોરેસ્ટર અને આરએફઓ સતત નિયંત્રણ રાખતા હોય છે. અને જ્યારે પણ કોઈ પણ મેસેજ મળે તો તાત્કાલિક એના ઉપર પગલાં ભરવામાં આવતા હોય છે. આવા જ્યારે ઓફેન્ડરો પકડાય છે, અમને જ્યારે બાતમી મળે છે અને પકડાય છે, તો એની સામે વન્ય પ્રાણી ધારાની કલમ મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે છે. લોકો દ્વારા સિંહોને પરેશાન કરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે એ જ સવાલ થાય છે કે ક્યારે અટકશે સિંહોની પજવણી. ગીર જેવા જંગલમાં ક્યાં સુધી થતી રહેશે ગેરરીતિઓ? કોની રહેમ રાહે થાય છે સિંહોની પજવણી? ગીર જંગલનો આ વિસ્તાર રક્ષિત વિસ્તાર ગણાય છે, ત્યારે રક્ષિત વિસ્તારમાં કેમ નથી અટકતી લોકોની ઘૂસણખોરી? શું કોઈ ભ્રષ્ટ લોકો દ્વારા નાણાં લઈ રક્ષિત વિસ્તારમાં કરાવાય છે ગેરકાયદે ઘૂસણખોરી? હનીફ ખોખર, ઝી મીડિયા, જૂનાગઢ. રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી બજુ ખાબડે આપ્યું છે અંધશ્રદ્ધાભર્યું નિવેદન. બોડેલી ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ કાર્યક્રમમાં બજુ ખાબડે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું છે. બજુ ખાબડે ભુવાને જ્યોતિર્વિદ ગણાવ્યું છે. ભુવાનો હવાલો આપી બજુ ખાબડે ચોમાસું સારું જવાની ભવિષ્યવાણી કરી છે. બજુ ખાબડે ખેડૂતોને કહ્યું કે અખાત્રીજના દિવસે ભૂવો ધૂણે છે અને કહી દે છે કે ખેતી કેવી થવાની છે. હું પણ ભુવાનો દીકરો છું, ઘણું પાકવાનું છે, તેથી ચિંતા છોડી દો. આમ એક તરફ લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે, ત્યારે ખુદ સરકારના મંત્રી બજુ ખાબડ લોકોને અંધશ્રદ્ધાના મુખમાં ધકેલી રહ્યા છે. ચોમાસું સારું આવવાનું છે, મીડિયાના મિત્રો કહેતા છે કે ભાઈ કેવી રીતે સારું આવવાનું. હું પોતે ખેડૂતનો પુત્ર છું. આ પેલા ઘણા કહેતા છે ખાબડ ઉભો થઈને વાત કરે કે હવે એને જમીન છે કે નહીં, કોઈ દન સડો ખાધેલો નથી તે વાત કરે એમ કહેતા છે. 50 હેક્ટર જમીન છે સાહેબ મારે. હું ફરતો રહું પણ મેં ખેતી કરેલી છે ચંદનની, એટલે મારે નેંદુન બોડવું કચું પડતો હતું એટલે આ ફરું છું. ખેતી તો બધી જાતની કરું છું. અને અખાત્રીના દિવસે બળવો ધોણે એટલે કઈ દે કેવું વરસ પાકવાનું છે. હું એ પાછો બળવાનો છોડો છું, એટલે પાકવાનું ભરપૂર પાકવાનું છે એની ચિંતા તમે છોડતો. મહેસાણાના વિસનગરમાં અનામત આંદોલનના પ્રથમ કેસમાં હાર્દિક અને લાલજી પટેલ સહિત તમામ 17 આરોપીઓ હાજર રહ્યા હતા, જેમાં કોર્ટે તમામ સાક્ષીઓની તપાસ કરી હતી. સાથે જ આ કેસની વધુ સુનાવણી 24 મે પર મુલતવી રાખવામાં આવી છે. કોર્ટે 2-3 મુદત બાદ પોતાનો ફેસલો સંભળાવી શકે છે. કોર્ટ સમક્ષ હાજર થયેલા હાર્દિક અને લાલજી પટેલે કહ્યું હતું કે તેમને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. સાથે જ હાર્દિકે સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. આજે કેસના મુખ્ય જે પોલીસ અધિકારી છે એમની મુદત હતી અને મુદતની અંદર એની તપાસ કરી એમને જવાબો આપ્યા. સામે અમારા વકીલે પણ ઉલટ તપાસ કરી, તો એનાથી અમને વિશ્વાસ છે કે આ કેસમાં અમે બધા નિર્દોષ જ છીએ. અને આવનારી 23-5 ફરીથી મુદત પડી, એ દિવસે અમે બધા તમામ આરોપી 17-17 હાજર રહેશું. લાંબા સમય બાદ હાર્દિક પટેલ અને લાલજી પટેલ ફરી એકવાર સાથે જોવા મળ્યા. બંને કોર્ટ પરિસરમાં સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. જોકે બંને વચ્ચે ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે હાર્દિક પટેલ વૈભવી કારમાં પોતાના કાફલા સાથે આવ્યો હતો, જ્યારે લાલજી પટેલ મોપેડ પર જોવા મળ્યા હતા. ત્યારે તત્કાલીન જે પંચ નિમેલું છે ચૂંટણી પહેલાંનું છે, પ્રશ્ન એ છે કે જે અધિકારીઓ એમાં દોષિત હતા અથવા જે અધિકારીઓ સમયે ફરજ પર હતા, આજે દિલ્હીમાં પ્રમોશન લઈને બેઠા છે, ચાહે રાજીવ રંજન ભગત હોય, ચાહે શિવાનંદ ઝા હોય, કોઈ પણ હોય, તો પ્રશ્ન એ છે કે એ લોકો આજે પ્રમોશન લઈને બેઠા હશે શું એની પર કાર્યવાહી કરશે? અને જે નવું પંચ બનેલું છે, પંચ એની કાર્યવાહી કઈ રીતે હશે? શું ડેટા મંગાવીને એની ઉપર તત્કાલીન કાર્યવાહી કરશે? દેશની અંદર 3000થી વધુ સીટની રચનાઓ અને પંચની રચનાઓ કરેલી છે, શું એના રિપોર્ટો તત્કાલીન આવેલા છે? એટલે ક્યાંક ને ક્યાંક 2019ની ચૂંટણી પહેલાંનો આ નવો નુસ્ખો છે. અને જે પણ કંઈ પૂંછ રિપોર્ટમાં જે પણ તપાસના ભાગરૂપે જે પણ કોઈ પુરાવો મંગાવ્યા છે, તમામ પુરાવો આપવાના અમે પણ પ્રયાસ કરીશું.
બીજા પણ કેટલાક મહત્વના કેસ અને મુદ્દાઓની વાત કરતા રહીશું. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીએ અમરેલી એલસીબીના બિટકોઈન કેસમાં. એસપીની ધરપકડ પછી પોલીસ હવે વિવિધ પગલાં ભરી પોલીસની છબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં અમરેલી પોલીસ મથકે બોર્ડમાં એલસીબીમાં કામ કરવા માંગતા કર્મચારીઓ માટે 10 વર્ષની નોકરી હોવી જોઈએ, સાથે જ 50 થી વધારે ઇનામ મેળવેલા હોવા જોઈએ અને સારી સ્વચ્છ છબી હોય તેમને રિપોર્ટ કરવા જણાવાયું છે. 4 દિવસ વીત્યા છતાં પોલીસ કર્મચારીઓ સૂચના વાંચીને જતા રહે છે, પરંતુ કોઈએ રિપોર્ટ જમા કરાવ્યો નથી. જ્યારે એલસીબી એસઓજી જેવી બ્રાન્ચીસની અંદર જ્યારે નિમણૂક કરવાની હોય તો જિલ્લાની અંદર સ્વચ્છ પ્રતિભા ધરાવતી, સારી કામગીરી કરેલી, ઇનામ 25-50 ધરાવતી વ્યક્તિ હોય, 5-10 વર્ષની નોકરી થયેલી હોય એવા વ્યક્તિઓ પોતે આ બાબતમાં રસ ધરાવતા હોય તો પોતાની માગણી રજૂ કરી શકે. આ એક રૂટીન પ્રક્રિયા છે પોલીસ મેન્યુઅલ મુજબ, જેની સારી કામગીરી હોય તેની નિમણૂક થઈ શકે તેવો આઈજી સાહેબની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમિત અને નિયમોનુસાર જ છે. અરવલ્લીના વડાસામાં 6 સ્થળો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના બસ સ્ટેન્ડ, માલપુર રોડ પર દરોડા પાડવામાં આવ્યા તો કેરીનું વેચાણ કરતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇથિલિનથી પકવવામાં આવેલી 200 કિલો અખાદ્ય કેરીનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે જામનગરમાં પણ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ડેરીઓમાં દરોડા પાડ્યા. આરોગ્ય વિભાગની ટીમે પટેલ કોલોની વિસ્તારની ડેરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ડેરીઓમાંથી શ્રીખંડના નમૂના લીધા હતા. તો આરોગ્ય વિભાગની ટીમે પટેલ કોલોનીની જય ચામુંડા ડેરી ફાર્મ અને લક્ષ્મી ડેરી ફાર્મમાંથી પણ શ્રીખંડના નમૂના લઈને તપાસમાં મોકલ્યા છે. વડોદરામાં પણ બરફના વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા સકંજો કસવામાં આવ્યો. બરફની ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા. ઉનાળામાં બરફની વધતી માંગના પગલે બરફની ગુણવત્તા તપાસવા માટે દરોડા પાડવામાં આવ્યા છે. મકરપુરા જીઆઈડીસીમાં આઈસ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા તો અધિકારીઓએ બરફના નમૂના પણ લીધા હતા. 7 ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ સહિત 10 લોકોની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને હવે વાત કરીશું સોલા હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરરીતિની. વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભાગ બનાવાયો. મુખ્યપ્રધાને તેનું લોકાર્પણ કર્યું, પરંતુ હાલ આ વિભાગ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. સોલા સિવિલમાં દર્દીઓ પરેશાન, શોભાના ગાંઠિયા સમાન એક્સરે વિભાગ. ઝી મીડિયાએ કાઢ્યું સોલા સિવિલનો એક્સરે. સોલા સિવિલ હોસ્પિટલમાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન એક્સરે વિભાગ બનાવી આપ્યો છે, પરંતુ એક વર્ષ વીત્યું છતાં નવા એક્સરે વિભાગની બહાર તાળા લટકી રહ્યા છે. તો જે એક્સરે વિભાગ છે તેમાં સ્ટાફની અછતના કારણે દર્દીઓ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. ફ્રેક્ચર થયેલું પગમાં મહિના પહેલા, એટલે અત્યારે એક્સરે પડાવવા કીધું ડોક્ટરે. ભીડ બહુ છે. છોકરી માટે પેશાબની સોનોગ્રાફી કરાવવાની હતી, તેમણે કીધું કે આવતા બુધવારે આવજો. હવે બોલો મારે પછી આવવું પડશે. સોલા સિવિલમાં રોજના હજારો દર્દીઓ એક્સરે અને સોનોગ્રાફી માટે આવે છે. દર્દીઓને હાલાકી ન પડે માટે એક નવો વિભાગ જ ફાળવાયો છે, પરંતુ રેડિયોલોજી વિભાગ જાણી જોઈને નવી જગ્યા પર જવા તૈયાર નથી. આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના અધિક્ષક કહી રહ્યા છે કે ડિપાર્ટમેન્ટ હેડને કહેવા છતાં તેઓ નવી જગ્યા પર કામ નથી શરૂ કરી શકતા. તો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે ડિપાર્ટમેન્ટ હેડ દર્દીઓની જરા પણ ચિંતા કર્યા વગર વેકેશનની મજા પણ માણી રહ્યા છે. અહીંયા શું છે, અમારે 3-4 એક્સરે રૂમ ઓલરેડી ઓપન હોય છે અને એ બધામાં એક્સરે 24 અવર ચાલુ જ હોય છે. અહીંયા પેશન્ટ એટલે અમે સેટિસ્ફાઈ છે. અહીંયા શું સ્ટાફને બધું એક જગ્યાએ
સમાઈ જાય છે, પ્લસ બધા પેશન્ટને ફટાફટ એક્સરે બી ડેવલપ થઈ જાય છે, એટલે વાંધો નથી આવતો અમારે. અમારે ત્યાં એક્સરે વિભાગ ત્રણ ભાગમાં ડિવાઈડ છે, એ વચ્ચે ત્યાં એક્સરે મશીનો છે પાંચ, એક સિટી સ્કેન બ્લોક છે અને એક એમઆરઆઈ સાથે બીજા બે મશીન આવેલા છે. હવે એ બધા જ વાપરવા માટે અમે એચઓડી રેડિયોલોજીને જણાવેલ છે, પણ સમૂહ કઈ કારણસર નથી ચાલુ કરી શક્યા એ બાબતે અમે બે ત્રણ વાર પૂછેલું છે, પણ ફરી હવે ચાલુ કરવાનું અમે કહ્યું છે. એ અત્યારે વેકેશન ઉપર છે, જ્યારે આવશે એટલે અમે એને ફરજ પાડી દઈશું કે ચાલુ કરી નાખશું. સરકાર લાખો રૂપિયા ખર્ચી વ્યવસ્થા કરે છે, પરંતુ મેનેજમેન્ટની બેદરકારીના કારણે દર્દીઓની હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે સવાલ ઉઠ્યા છે કે દર્દીને પડતી હાલાકી માટે જવાબદાર કોણ? સંજય ટાક, ઝી મીડિયા. છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને શાળાના સંચાલકો વચ્ચે ફીને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે વધુ એક વિવાદ અમદાવાદના નારણપુરાની મિરામ્બિક સ્કૂલમાં સામે આવ્યો છે. સ્કૂલના સંચાલકો તો વિદ્યાર્થીઓને એલસી જ થમાવી દીધા. મિરામ્બિકા સ્કૂલની આડુધાઈ વિદ્યાર્થીઓને પકડાવી દીધા એલસી. વિદ્યાર્થીઓને મળશે ન્યાય. આ છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મિરામ્બિકા સ્કૂલ. હવે આ શાળા આવી છે વિવાદમાં, કેમ કે તેણે ધોરણ 8ના 22 જેટલા વિદ્યાર્થીઓને એલસી થવાવી દીધા. વિદ્યાર્થીઓ જ્યારે પરિણામ લેવા શાળાએ પહોંચ્યા તો સંચાલકોએ કોઈ પણ કારણ આપ્યા વગર તેમને પકડાવી દીધા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. હું ધોરણ 8માંથી આવી છું અને અમે રિઝલ્ટ લેવા ગયા ત્યારે અમને રિઝલ્ટ સાથે એલસી પકડાવી દેવામાં આવ્યું છે. અમે કારણ પૂછ્યું તો અમને કારણ વગર બહાર જવાનું કહી દીધું. સુમન સ્કૂલના પ્રિન્સિપલ આવ્યા હતા, ત્યાં ફોર્મ ભરાયું. અમને એક ને કહે છે કે આ સ્કૂલમાં જાઓ સુમન, નકર તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ મિરામ્બિકા સ્કૂલના લીધે અમારું અભ્યાસ અટકી ગયો છે. આ મામલે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ડીઈઓએ પણ તપાસ કરીને બે દિવસમાં જવાબ આપવા જેવો નિરાશાજનક જવાબ આપ્યો. સુપુત્રી શ્રી મિરામ્બિકા નારણપુરામાં અભ્યાસ કરે છે, તેને કોઈ કારણ દર્શાવ્યા વગર એમને કાઢી મૂકવામાં આવ્યા છે અને અભ્રહ અમારી સાથે વર્તન થયું છે. કોઈ કારણ દર્શાવવામાં આવેલું નથી. મહેતા સાહેબે અમારી અરજી લઈ લીધી છે અને એક બે દિવસમાં કંઈ શું થાય છે એ હું કરી અને આપને ફોન કરીશ. રેગ્યુલર ફીસ છે અમારી, કોઈ બાકી એવું કાંઈ કારણ જ નથી. તો બીજી તરફ વાલી મંડળ દ્વારા આવે આ મામલે જો વિદ્યાર્થીઓને પરત નહીં લેવામાં આવે તો આંદોલન કરવાની અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. હવે આ બાવળ બાળકનું જો ભવિષ્ય બગડશે તેની તમામ જવાબદારી મિરામ્બિકા સ્કૂલના ટ્રસ્ટીઓની રહેશે અને વાલી મંડળ 100% સ્કૂલની બહાર ધરણા કરીશું અને મુખ્યમંત્રી સુધી આ જે 22 ઇફેક્ટેડ જે બાળકો છે એમને મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરવા લઈ જઈશું. એક વાત તો ચોક્કસ છે કે હાલ તો મિરામ્બિકા સ્કૂલના સંચાલકોની આડુરાઈને પગલે 22 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. સંજય ટાક, ઝી મીડિયા, અમદાવાદ. તો રાઉન્ડ ગુજરાતમાં હાલ બસ આટલું જ, પણ થોડાક જ સમયમાં આપ જોઈ શકશો અમારી ખાસ રજૂઆત ઇન્ટ્રોગેશન. તો જોતા રહો ઝી 24.